જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું સ્નેક આઈડિયામાં એક ડિફરન્ટ ટાઈપનું સ્ટાર્ટઅપ બનાવી રહી છું જેનું બેઝ ચાઇનીઝ ફ્લેવર છે. તો ચાલો આજે આપણે અહીંયા બનાવશું ટોફુ બ્રેડ કોઈન. સો પહેલાં આપણે અહીંયા બ્રાઉન બ્રેડ લીધા છે, એને કૂકી કટરથી આ રીતે કટ કરી લેશું. સો આ રીતે આપણે સ્મોલ કોઇન્સ બનાવી લીધા છે. સો હવે એવરી કોઇનને આપણે બટર લગાવી લેશું. હવે આપણે એને ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ માટે બેક કરવા માટે મૂકી દઈશું. સો આપણે કોઇન તો ઓવનમાં બેક કરવા માટે મૂકી દીધા છે, પણ હવે એની ઉપર જે ટોપિંગ કરવાનું છે એની તૈયારી કરી લઈએ. તો આપણે એક પેનમાં હલકું મસ્તું ઓઇલ લેશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે આ ફર્સ્ટ બેબીકોર્ન એડ કરીશું. જરાક ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે એને સૉટે કરીશું. સો આપણા બેબીકોર્ન અહીંયા ગોલ્ડન થઈ ગયા છે. હવે આપણે બીન્સ એડ કરીશું, એ પણ આપણે અહીંયા બારીક કટ કરેલી છે. એની અંદર આપણે બારીક કટ કરેલા કેપ્સિકમ પણ એડ કરી દઈશું. સો હવે આપણે અંદર થોડા સ્પાઇસીસ એડ કરી દઈશું. આપણે અહીંયા સૂટ પાવડર લીધી છે, ક્રશ મરી, પિંચ ઓફ સુગર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. હવે એની અંદર આપણે આ ચીલી સોસ એડ કરી રહ્યા છે, હલકો મસ્ત સોયા સોસ. બધું આપણે એકવાર પાછું હલાવી લઈએ. એની અંદર આપણે હલકું મસ્તું પાણી એડ કરી દઈશું. હવે આપણે અંદર ટોફુ યુઝ કરી રહ્યા છે, જે સોયા મિલ્કમાંથી બનેલું હોય છે. સો હવે આપણે અંદર આ લાસ્ટમાં ફોકચો એડ કરી દઈશું. નાગીને એકવાર પાછું એને મિક્સ કરી લઈએ. સો હવે આપણે ગેસ બંધ કરી લઈશું, બીકોઝ આપણું જે આ ટોફુનું સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. આપણા જે બ્રેડ કોઈન છે એ પ્રોપર ટોસ્ટ થઈ ગયા છે, અને આપણું જે આ ટોફુનું જે ટોપિંગ છે એ પણ ગરમા ગરમ છે. તો ચાલો આપણે એસેમ્બલ કરી લઈએ. તો આ રીતે આપણે આપણા બ્રેડ કોઈન પ્લેટમાં મૂકશું. સો આપણો આ જે ટોપિંગ છે એની પર આ રીતે મૂકી દઈશું. હવે આપણે એને લાસ્ટમાં માઇક્રોગ્રીન્સથી ગાર્નિશ કરી લઈશું. સો આપણો આ ટોફુ બ્રેડ કોઈન તૈયાર થઈ ગયું છે. ખૂબ જ ઇઝી છે, અને એની અંદર જે ફ્લેવર છે ચાઇનીઝનો એ તો ઓલ ટાઈમ બધાનું ફેવરેટ હોય છે. તો આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.